નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ચૂંટણી આવતાની પહેલાં ઘણા બધા રાજકીય સમીકરણો જોવા મળતા હોય છે અને આ રાજકીય સમીકરણોની પાછળ રાજકીય પક્ષોની ચાલ કેવી રીતની હોય છે રણનીતિ કેવી રીતની હોય છે પોતાના પક્ષને આગળ લાવવા માટે કેવા પ્રકારની તૈયારીઓ દર્શાવવામાં આવે છે પોતાના પક્ષને અત્યારે તો તમામ જાહેર જનતાની સમક્ષ લાવવા માટે કઈ રીતે મજબૂત આગળ વધી શકે છે તે તમામ પ્રકારની રણનીતિને લઈને ક્યાંક ચર્ચાઓ જોવા મળતી હોય છે હવે આ જ્યારે રાજકીય સમીકરણની વાત કરીએ તો ત્યારે તમામ એક જ વસ્તુ જોતા હોય છે કે મતદાતાઓને હવે રીઝવવા કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં મતદાતાઓને રીઝવવા માટે અલગ અલગ જે વચનોની લહાણી આપવામાં આવે છે કે અમે આવીશું તો અમે આમ કરીશું અમે આવીશું તો અમે આમ કરીશું અમે આવીશું તો આમ કરીશું અને આ વખતે જે ત્રિપાંખીઓ જંગ જોવા મળી રહ્યો છે ના ત્રિપાંખિયા જંગમાં ક્યાંક એક જ સવાલ યથાવત જોવા મળતો હોય છે કે આ ત્રિપાંખિયા જંગમાં જે આમ આદમી પાર્ટીએ એક બાદ એક જે ગેરંટી કાર્ડ આપવાનું શરૂ કર્યું છે બીજી બાજુ જ્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય બંને દ્વારા એમ જ કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અત્યારે હાલ તો નવી નવી પાર્ટી છે માત્ર માત્ર રેવડીઓ આપતી હોય છે ને આમાં કંઈ પણ ગુજરાતમાં તેમનું કંઈ ચાલવાનું નથી તેવી તમામ વાતો જોવા મળતી હોય છે ડૉક્ટર રઘુ શર્મા હોય કે અશોક ગેહલોત હોય કે પછી કોઈ પણ અન્ય નેતા હોય જે કોંગ્રેસના તેમના દ્વારા એમ જ કહેવામાં આવે છે કે ના કોંગ્રેસ અને ભાજપ સિવાય કોઈ પણ પક્ષ ચાલતો નથી ગુજરાતમાં પણ અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ક્યાંક રાજકીય ઉથલપાથલ પણ ઘણી બધી જોવા મળતી હોય છે થોડાક સમય પહેલાં જ્યારે સૌથી પહેલી મુલાકાત હતી છોટાઉદેપુર ખાતે અરવિંદ કેજરીવાલની ત્યારે આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે જે ગઠબંધન થયું હતું તે હવે તૂટ્યું છે તેવી વાત પણ સામે આવી છે છોટુ વસાવા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે ટોપીવાળા આમ આદમી પાર્ટીના લોકો દેખાતા નથી તેવી વાતમાં સામે આવી છે અને બીજી બાજુ ક્યાંક કોંગ્રેસ સાથે ફરી એકવાર ગઠબંધન કરી લીધું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે કારણ કે બે હજાર સત્તરની વાત કરીએ બે હજાર સત્તરની ચૂંટણીમાં પણ બીટીપીએ કોંગ્રેસનો સાથ આપ્યો હતો અને આ વખતે પણ ક્યાંક કોંગ્રેસનો સાથ આપશે તેવું જોવા મળી રહ્યું છે અને આ તમામ પરિસ્થિતિમાં હવે ભારતીય જનતા પાર્ટી જે વિકાસના ઝંડાને લઈને અત્યારે તો આગળ ચાલી રહી છે તે અત્યારે તો કેટલા સક્સેસ હશે એટલે કે કેટલા સફળ થશે તેના લઈને પણ સવાલ યથાવત છે કારણ કે આપણે અત્યાર સુધી ક્યાંક એક જ ચર્ચા જોઈ હતી કે કોંગ્રેસમાં આંતરિક ડખો કોંગ્રેસમાં આંતરિક ડખો પણ અત્યારે તો આંતરિક ડખો ક્યાંક આમ આદમી પાર્ટીમાં પણ જોવા મળ્યો ને ભાજપમાં જોવા મળ્યું છે ભાજપમાં સોજીત્રા નગરપાલિકાના પાંચ કાઉન્સિલરો જે રાજીનામારી દીધા હતા અને તેને લઈને ક્યાંક અત્યારે ચૂંટણીના રાજકીય સમીકરણો જે જોવા મળી રહ્યા છે ક્યાંક મારું માનતા નથી ને એવી બધી બધી ઘણી વાતો તો તો સામે આવી છે હવે તેમાં પણ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ સવાલ યથાવત છે તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરીશું આ તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે વાસુદેવભાઈ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સ્નેહલભાઈ જોશી કે જેઓ ભાજપના નેતા છે અને સાથે કપિલભાઈ દેસાઈ કે જેઓ કોંગ્રેસના નેતા છે

એટલે રાજકીય પક્ષો ગુજરાત ની જે સ્થિતિ છે તો ગુજરાતમાં હમણાં આપે કીધું એવી રીતે કે બે જ પક્ષો ચાલે છે ત્રીજો ચાલતો નથી એ પણ જેને કહેવાય ને કે અર્ધ સત્ય જેવું છે ત્રીજો પક્ષ ભૂતકાળમાં ચાલ્યો પણ છે સરકારો લોકોએ બનાવી પણ છે અને ત્રીજો પક્ષ છે એ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી પેલા આપે પણ એક જ લીધી હતી પણ ત્રીજા પક્ષ તરીકે નહોતી મહેમાન તરીકે આવ્યો હતો પણ આ વખતે જે એનો પ્રવેશ છે ત્રીજા પક્ષ તરીકે છે અને ત્રિપાખીઓ જંગ લગભગ દેખાઈ રહ્યો છે એટલે જયારે ત્રિપાખીઓ જંગ ક્યારેક કહેવાય કે કોઈ પણ નવી પાર્ટી આવે અને એક જ નુકસાન ના કરી શકે તો પછી ત્રિપાખીઓ મેંડું વળી જતું હોય છે પણ આ વખતે એવી સ્થિતિ ગુજરાતમાં નથી એટલે ત્રિપાખીઓ જંગ થશે ત્રિપાખિયામાં શરૂઆતમાં બીટીપી જે પ્રમાણે એની સાથે આવી હતી એટલે વાસી ક્ષેત્ર જે આદિવાસી ક્ષેત્રો છે એમાં પગ પેસારો કરવા માટેનો ઉપયોગ થયો તો પછી કઈ કઈ વાંધો પડ્યો છે પણ મૂળભૂત રીતે પહેલેથી કોંગ્રેસ કે આદિવાસી પટ્ટામાં હજુ પણ પ્રભુત્વ જે છે એ કોંગ્રેસનું જ વધારે છે અને આદિવાસી પટ્ટો અને સૌરાષ્ટ્રનો આ બે કારણે સરકાર બનશે નહીં બને એના સમીકરણો ગુજરાતમાં ગૂંથાતા હોય છે એટલે હવે કદાચ એને એવું લાગ્યું છે કે આપ એટલો જોઈએ એટલો પૈસારો નહીં પણ કરી શકે એટલે એવી એક સંભાવના છે રાજકીય પક્ષોમાં બીજી જે તકલીફ જે છે કે રાજકીય પક્ષ છે એ બંધારણમાં એનું પ્રાવધાન નહીં હોવાને કારણે રાજકીય પક્ષ માટેના કોઈ આર્ટિકલ આપણે ત્યાંનું છે કલમો છે બંધારણમાં નથી અને એ પછી જયારે ચૂંટણી પંચે ઓફિસ ઓર્ડરને રાજકીય પક્ષોને જે ચિન્હ ફાળવણી વખતે જે એને આપી દીધું સિમ્બોલિક એને કારણે એક જ હા બિલકુલ તો એક બાજુ જે રીતે ક્યાંક ચર્ચાઓ તો તો અલગ અલગ જોવા મળતી હોય છે પણ તેની સાથે એક જ સવાલ એ યથાવત જોવા મળતો હોય છે કે જયારે રાજકીય પક્ષો અત્યારે ચર્ચાઓ તો ઘણી બધી કરતા હોય છે પણ આ માત્ર માત્ર ચર્ચાઓ જ બનીને ક્યાંક ઉભા રહી જતા હોય છે કે શુજી વાસ્તુ ભાઈ આપતા હતા રાજકીય પક્ષો કરીએ એમાં મોટું કારણ એ છે કે રાજકીય પક્ષ ચલાવવા માટે તમે વિદેશોમાં જોજો તો વિધિન ધ પાર્ટી ઉમેદવાર નક્કી થાય છે અને પછી એની ચૂંટણી થાય છે પ્રજામાં આ વખતે પણ હમણાં અધ વડાપ્રધાન બદલવાનું થયું ઇંગ્લેન્ડમાં આપણે જોયું કે ત્યાં પણ એક મહિના સુધી વિધિન ધ પાર્ટી ચૂંટણી થઈ હતી આપણે ત્યાં આવું કોઈ પ્રાવધાન જ નથી હાઈકમાન્ડ કે એ ઓર્ડર એટલે આધાર નીચે પાર્ટીઓ ચાલે છે એને કારણે પાર્ટીમાં ગયારામ જે જાય છે ધીમે ધીમે લોકોને ધ્યાનમાં આવતું જાય છે કે ભાઈ રાજકીય પક્ષ એટલે એ આવતું એ ખુલ્લું બજાર છે આવવું હોય આવે જવું હોય જાય કોઈ નિયમ નહીં કોઈ નીતિ નહીં ઉમેદવાર નક્કી કરવાની કોઈ પદ્ધતિ નહીં એટલે આ આખી જે સિસ્ટમ ડેવલપ થઈ છે એને કારણે દિવસે ને દિવસે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનું જે સુખ પણ હવે તો રહી નથી વ્યક્તિ આજે આ બોલે છે ને આવતીકાલે બિલકુલ વિરુદ્ધ બોલી રહ્યા છે એટલે આ આખી જે સ્થિતિ પેદા થઈ છે આમ આ દેશની લોકતાંત્રિક વ્યવસ્થા માટે બહુ જ ખતરો છે આ મતદાતાઓનો અધિકાર આમાં એવું છે કે મતદાતા છે ને એની પાસે પ્રતિનિધિ છે ને આપણે સત્તા છે

લોકશાહી છે ઉપર સુધી બધી અપ્રત્યક્ષ છે એટલે મત આપે એટલે સત્તા પ્રતિનિધિ પાસે જતી રહે એ પણ સમસ્યા એક છે સીધી નથી અને જેટલા બીજા દેશો છે જેના અપ્રત્યક્ષ લોકશાહી છે ત્યાં પણ આ સ્થિતિ આજ છે પણ ત્યાં નીતિ નિયમો પાર્ટીઓ માટે છે કારણ કે ત્યાં પક્ષીય રાજનીતિ અમલમાં છે આપણે ત્યાં હાઈકમાન્ડ ની નીતિ જે અમલમાં છે એને કારણે આપણી વ્યવસ્થાઓ બહુ લડખડાઈ રહી છે રાજકીય પક્ષો એ પણ ભેગા મળીને એક વખત બે માંથી એક રસ્તો કાઢવો જોઈએ બંધારણમાં નથી તો પાર્ટી વિલીન કરી નાખો પાર્ટી નહીં જોઈએ તો જે છે ભેગા થઈને સરકાર ચલાવશે અથવા તો પાર્ટી ચલાવી હોય તો વિધિન ધ પાર્ટી જે લોકતાંત્રિક વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા કરે ને તો આ બધું છે ને આયા રામ ગયા ઉપર આપણે ડિબેટ કરવાની જરૂર ના પડે બિલકુલ સાચી વાત છે અત્યારે જે પરિસ્થિતિ છે ને તેમાં ક્યાંક મતદાતાઓને રીઝવવા માટેનો તો પ્રયત્ન થતો હોય છે પણ ત્યારબાદ મતદાતાઓને શું જોઈતું હોય છે મતદાર માટે મતદાતાઓ માટે શું કરવામાં આવે છે તે ક્યાંક અત્યારે જોવામાં નથી આવતું કપિલભાઈ જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ફરી એકવાર જે મજબૂત થાય કે આગળ વધવાનો જે તમામ પ્રકારના પ્રયત્નો તો કરી રહ્યું છે આ વખતે ક્યાંક એક જે શક્યતાઓ હતી કે આ વખતે આમ આદમી પાર્ટી અને બીટીપી એ સાથે મળીને ચૂંટણીમાં ઝંપલાવશે પણ ફરી એકવાર કોંગ્રેસ પાસે બીટીપી આવી ગઈ છે ક્યાંક હવે ગઠબંધનની સાથે ક્યાંક હવે ચૂંટણી લડશે તેવી પણ ક્યાંક શક્યતાઓ છે હવે આ તમામ પરિસ્થિતિમાં હવે એક સવાલ એ પણ યથાવત છે કે કોંગ્રેસમાં હવે ટિકિટને લઈને સળવાટ ઘણો બધો શરૂ થઈ ગયો છે કે અમને આ જગ્યાએથી અમને ટિકિટ મળે તો ઘણું સારું છે હવે અમને આ જગ્યાએથી ટિકિટ મળે તો સારું છે આ સળવાટ નો તો રોકો જરૂરી છે પ્લસ નવા ચહેરાની વાત આવ્યા છે યુવાઓની વાત આવે છે મહિલાઓની વાત થાય છે શું જે તમે અત્યારે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે નો રિપીટ થિયરી ને લઈને અને યુવાઓને લઈને તેના લઈને કામ થશે ખરી બિલકુલ પહેલી વાત છે બીટીપીને આદિવાસી મતદારોની આદિવાસી ક્ષેત્રની વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી સમાજ એ કોંગ્રેસની સાથે વર્ષોથી રહ્યો છે આજે પણ આદિવાસી સમાજ સમગ્ર આખો સમાજ આંદોલનરત છે જે પ્રકારે તાપી લિંક પ્રોજેક્ટની વાત કરી જે પ્રકારે અમારા અનંત પટેલ અમારા 10 બે આગવાનીમાં જે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીટીપીની સમગ્ર ગુજરાતની જનતા જોઈ રહી છે કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજની પડખે ઊભી રહી છે અને આદિવાસી સમાજ એ કોંગ્રેસની પડખે રહ્યો છે આ વાતને બીટીપીના પણ ધ્યાને આવે ચોક્કસથી આમ આદિ પાર્ટીનું ક્યાંય વજૂદ નથી આદિવાસી સમાજમાં આદિવાસી ક્ષેત્રમાં ક્યાં વજૂદ નથી કે ગુજરાતમાં ક્યાં વજૂદ નથી એટલે બીટીપી પણ રાજકારણ કરવા છે એટલે એને બી ધારાસભ્ય ચૂંટણીને મોકલવાના છે એટલે એમનો લાભ જોવે બીજી વસ્તુ કે આજે સમગ્ર ગુજરાત આંદોલન છે કોંગ્રેસની વાત નથી આજે ગુજરાતની આંગણવાડી બહેનો આશા વર્કરોની વાત લઈ લો હેલ્થ વર્કર્સની વાત લઈ લો શિક્ષકોની વાત લઈ લો તલાટી તલાટીઓની વાત લઈ લો પોલીસની વાત લઈ લો એસઆરપી તમામ ગુજરાતના કર્મચારીઓ સરકારની સામે મોરચો વાણીને બેઠા છે ગુજરાતની નહીં ભારત દેશની એકસો ને પાંત્રીસ કરોડની જનતા સરકારના વિરોધમાં આંદોલન કરી રહી છે આજે જે પ્રકારે આ સરકારના આણઘટ વૈવધના કારણે આજે ગુજરાતની જનતા પરેશાન થઈ રહી છે આજે જે પ્રકારે બેરોજગારી મોંઘવારી મોંઘવારીને ડ્રગ્સના મુદ્દાઓથી ગુજરાતી જનતા પરેશાન થઈ રહી છે આજે ગુજરાતની જનતા આક્રોશિત છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જ માત્ર ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે આ વાત ગુજરાતની જનતા ધીમે ધીમે સમજી રહી છે ગુજરાતી જનતા જાણી રહી છે ગુજરાતી જનતા પણ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ હરાવી શકે તો એ કોંગ્રેસ પાર્ટી છે ને કોંગ્રેસ પાર્ટી હરાવશે વાત રહી ઉમેદવાર સિલેક્શનની તો યજ્ઞભાઈ આ વખતે કોંગ્રેસ ખૂબ ખૂબ ટ્રાન્સપરન્ટ એક લઈને આવી છે પ્રોજેક્ટ એમાં અમારો મેનિફેસ્ટો વાત કરીએ તો ઉમેદવારની વાત કરીશ મેનિફેસ્ટો પણ અમારો એ છે બોલો સરકાર કે જનતા જે માંગે જનતા જે જનતાના શું મુદ્દા છે જનતા કેટલા રૂપિયા વીજળી માગે છે જનતા કઈ કઈ જગ્યાએ કઈ સ્કૂલ માંગે છે જનતાને કેવી સ્કૂલો જોઈએ છે જનતાના યુવાનોને કેવો રોજગાર જોઈએ છે યુવાનોની શું સમસ્યાઓ છે યુવાનો પેપર લીકતા કારણથી પરેશાન છે આ વાત લોકોના મુદ્દા જાણીને અમે મેનિફેસ્ટો તૈયાર કરવા છે એ જ રીતે કેન્ડિડેટ સિલેક્શન એ અમારા ઉમેદવારોની પસંદગી કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વેની કામગીરી ચાલી રહી છે આજથી નહીં છેલ્લા ત્રણ મહિનાથી અમારી આ કામગીરી ચાલશે અમારા સર્વેરો લોકોની વચ્ચે શું ચાલે છે લોકો કોને ઉમેદવાર તરીકે જોવા માંગે છે લોકો કોને પસંદ કરે છે લોકો કયા નેતાને પોતાનો દાસ બનાવવા માંગે છે આ તમામ સર્વે થશે ત્યારબાદ કેન્ડિડેટ સિલેક્શન થશે ક્યાંય અમારી આની અંદર બિલકુલ ટ્રાન્સપરન્ટ વાત છે કે જે લોકો માંગશે ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી આપશે લોકો મોકલશે કપિલભાઈ ટ્રાન્સપરન્ટ વાત છે એમાં ના નથી તમામ પક્ષો એમ જ કહે છે કે અમે ટ્રાન્સપરન્ટ કામગીરી કરીએ છીએ પણ જ્યારે પેલો મેન્ડેટ બહાર આવે ને અને ત્યારબાદ ક્યાંક નારાજગી જોવા મળે એટલે તાત્કાલિક નામ બદલાઈ જતા હોય છે વાસુદેવભાઈએ પણ આ જોયું હશે અને મેં પણ જોયું છે એટલા માટે આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે નહીં ચોક્કસથી થી મેન્ડેટ આવતા હોય નામ બદલાતા હોય જેને ટિકિટ ના મળે દુઃખ થતું હોય જો જ્યાં જીતતી બાજુ હોય ત્યાં સૌ દાવ લગાવવા આવે નહીં નહીં કોંગ્રેસ પાસે આજે પર એસેમ્બલી પચાસ પચાસ કેન્ડિડેટ છે પર એસેમ્બલી બાવડેટ આવે છે પચાસ પચાસ એક વિધાનસભા લડવા માટે પચાસ થી સો ઉમેદવારોની ફોજ છે હા દરેક કાર્યકર્તાની ઈચ્છા હોય કે લડવું પરંતુ બેસ્ટ ઉમેદવાર કોણ છે જે જનતાની કામગીરી કોણ કરે છે જનતાના પ્રશ્નોની વાચા કોને આપી છે જનતા માટે કોને લડત ચલાવી છે એવા લોકોની પસંદગી કોંગ્રેસ પાર્ટી કરશે બીજા બધા અમારા જે કાર્યકર્તા છે બધાને ટિકિટ તો ના મળી શકે પણ બધાને સાચવી શકે સ્નેહલભાઈ અત્યાર સુધી ક્યાંક આપણે એવી ચર્ચાઓ કરી છે કે કોંગ્રેસમાંથી આટલા ધારાસભ્ય નીકળ્યા અને ભાજપમાં ગયા અને કોંગ્રેસનો આંતરિક ડખો ઘણો બધો જોવા મળ્યો હવે આ તો ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ડખો જોવા મળ્યો છે ને તે પણ સોજીત્રા નગરપાલિકાના પાંચ કાઉન્સિલરોને લઈને તેના લઈને સૌથી પહેલી આપણી પ્રતિક્રિયા કારણ કે તમે તો એમ કહેતા હોય છો કે અમારા કાર્યકર્તાઓ જે કેડર બેઝ પાર્ટીના કાર્યકર્તાઓ છે અમારે નારાજગી હોય પણ બધું જે કહેવાય આમસમેટી લેવામાં આવતું હોય છે પણ આજે આંધની જે ઘટના બની ત્યારે સવાલ ચોક્કસથી ઉપસ્થિત થતો હોય છે યજ્ઞભાઈ આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા સત્તાવીસ વર્ષ થી ગુજરાતની જનતા સાથે રહી અને ભારતીય જનતા પાર્ટી ની ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠન કામ કરી રહ્યા છે હવે આ જે તમે ઓવરઓલ વાત કરી અને બે મિત્રો ની પણ મેં જે વાત સાંભળી તો હું એમ કહીશ કે ભારતીય જનતા પાર્ટી ની જે કામ કરવાની નીતિ રીતિ છે તે લોકોને જે ગુજરાતની જનતા ને જે વસ્તુ એ લોકોને જોઈએ છે આ એક પહેલી વાત બીજી વાત એ છે કે એક્સેપ્ટન્સ અને એપ્રુવલ ઓફ ધ પીપલ જે ડેમોક્રેસીમાં ખૂબ જ જરૂરી છે કે જનતા એક્સેપ્ટ કર્યા છે અમને અને એ લોકો એપ્રુવ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે સરકાર બનાવે તો સ્વાભાવિક રીતે જયારે આટલી મોટી જવાબદારી પાર્ટી પર છે પાર્ટીના સંગઠન પર છે અને પાર્ટીના જે ચૂંટાયેલા સરકાર છે તેના પર પણ છે છે તો ભારતીય જનતા પાર્ટી જે તે પૂરી નિષ્ઠાથી જે કામ કરી રહી છે તેનું વળતર જે લોકોના આશીર્વાદ રૂપે મળે છે અને કામ કરવાનું જે ધગસ અને જે ઉત્સાહ મળે છે તે ગુજરાતની જનતા જે છે તે અમને પૂરો પાડે છે આ એક પહેલી વાત છે બીજી વાત જે છે કે કેન્ડિડેટ નું સિલેક્શન પણ અમારા ત્યાં જે પદ્ધતિથી થાય છે અને કીધું એ સાચી વાત છે કે છે જોઈએ કે કોઈક જગ્યાએ નાની મોટી જે છે ગેરસમજ હોય કે કોક જાતની જે પોતાની રજૂઆત કરી હોય અને કદાચ કોઈ એ સાંભળવામાં સમય ગયો હોય વગેરે વગેરે અંગત કારણોસર પણ દરેક પાર્ટીમાં નાના મોટા ફેરફાર કે નાના મોટા આવા વિવાદ ક્યારેક ક્યારેક થતા હોય છે પણ સાથે હું એ કહેવા માંન્ગીશ કે જયારે આપણે ઓવરઓલ બીગર પિક્ચર જોઈએ ત્યારે જે મેં તમને કીધી કે એક્સેપ્ટન્સ ને અપ્રુવલ ભારતીય જનતા પાર્ટી નું જે છે તેના લીધે કોંગ્રેસના પણ લોકો જે કોંગ્રેસની ની નીતિ રીતિ થી ત્રસ્ત છે તે લોકો પણ આવે છે આજે કોંગ્રેસ ની વાત કરીએ તો એકદમ એ લોકો નું ગયેલું સંગઠન નું માળખું છે એ લોકો તમે ભાજપ ની વાત કરો

ના ના હું સી આમાં બે વસ્તુ છે કે તમે જે કીધું એ મફત રેવડીની વાત હું અહિયાં નથી કરતો રેવડી જે વસ્તુ છે એ તો અલગ જ રાખો કારણ કે એ વસ્તુ જે છે તેનું કોઈ સ્થાન નથી કારણ કે જ્યાં જે તે સરકાર છે એક નાનું ઉદાહરણ છે કે આજે જ તમે જોશો ટ્વિટર પર તો ઘણી બધી જગ્યાએ કે પોતાના હવે એક જનતાને પણ સમજાવું સાદું અને જલ્દી તમને પણ જલ્દી ખબર પડે એવું ઉદાહરણ કે જ્યારે પણ પંજાબમાં સરકાર બની

માણસો જે ગુજરાતની ની સાડા છ કરોડ જે જનતા છે એના એના વિશે એના સિવાય કશું નથી વિચારતા ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત લોકો નો વિચાર કરે છે જી કપિલ ભાઈ આ સવાલ આપણે સૌથી પહેલા એનો જવાબ આપી દો અને ત્યારબાદ જે પેલું સ્નેહલ ભાઈ એ જે કોંગ્રેસ ને લઈને કહ્યું એના લઈને પણ જવાબ આપજો જી કપિલ જે પ્રકારે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ જોડે તો કરવામાં આવે કે આમ કે જનતાનો વિચાર નથી તો ત્યારે હું કહેવા માંગુ છું ગુજરાતની હોય કે ભારત દેશની વાત હોય તો શ્વેત ક્રાંતિના પાયામાં કોંગ્રેસ છે હરિયાળી ક્રાંતિના પાયામાં કોંગ્રેસ છે દેશની અંદર ડિજિટલ ક્રાંતિના પાયામાં કોંગ્રેસ છે દેશના જેવી સંસ્થાઓના પાયામાં કોંગ્રેસ છે દેશના વિકાસના કોંગ્રેસ છે દેશની આઝાદીમાં કોંગ્રેસ હતી દેશને ઓગણીસો માં આઝાદ થયો ત્યારે ભૂખ લઈ અને વિશ્વના દેશની હરોળમાં લાવનાર કોંગ્રેસ છે

એમને કદાચ ભારતીય જનતા પાર્ટી માટે કરવો તો ખ્યાલની નહીં બાકી કોંગ્રેસ પાર્ટી માટે આક્ષેપ ક્યારે ના કરી શકે કોંગ્રેસ પાર્ટી ક્યારે વોટ બેંક રાજનીતિ નથી કરી કોંગ્રેસ પાર્ટીએ જનહિતની વાત કરી છે છેવાડાના માનવીની વાત કરી છે વાત રહી સ્નેહલભાઈ તો સ્નેહલભાઈ વાત હોય કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રવક્તા ની વાત હોય એના ટર્ન અંદર અને જે બે ત્રણ મિનિટ તમે ટાઈમ આપતો હોય બોલવા માટે એમાં કોંગ્રેસ સિવાય એ આગળ એકાદ મિનિટ તો બોલી શકે એકાદ મિનિટ પછી કોંગ્રેસનું નામ ના લે તો એમના પાસે બીજો ઓપ્શન નથી

આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય આ વચનો લાણી માત્ર માત્ર ચૂંટણી ટાળે કેમ જોવા મળે છે પછી 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 ગયું પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં દેખાય ના ગૃહમંત્રી અમિત શાહ દેખાશે ના રાહુલ ગાંધી દેખાશે ના અરવિંદ કેજરીવાલ દેખાશે એ ખાલી માત્ર ને માત્ર જ્યારે ચૂંટણી આવે છે એના ચાર મહિના પહેલા જ આ વચનોની લાણી અને કેન્દ્રીય નેતૃત્વ જોવા મળતું હોય છે કેટલું યોગ્ય એ ભાઈ એવું છે કે આપણે ત્યાં જે ચૂંટણી પદ્ધતિ છે એમાં ઢંઢેરાની પ્રથા છે પહેલેથી છે એટલે જ્યારથી આઝાદ થયા ત્યારથી કે પાવતા પાંચ વર્ષમાં અમે શું કરીશું ખરેખર તો એવું હોય કે અમે આગળ કીધું તું એમાં શું શું કર્યું શું નથી કર્યું ને હવે શું કરીશું એ કહેવાની જરૂર હોય છે એની જગ્યાએ અમે આ કરીશું તે કરીશું આ બધું ચાલે ચોટણી ઢંઢેરો છે પહેલા શું થતું હતું કે પહેલાના સમયમાં ચૂંટણી ભંઢેરા પ્રમાણે પાર્ટીઓ કામ સરકાર બનાવ્યા પછી કામ પર કરતી હતી હવે તો બજેટમાં લીધેલા કામો થતા નથી ત્યાં કેટલો કર્યો એનો તો હિસાબ જ આપતા નથી એટલે આ એક તો ચૂંટણી ઢંઢેરાનો વિષય છે બીજી વાત એવી છે કે હંમેશા વ્યક્તિએ પોતે જે કઈ ચૂંટણી ઢંઢેરામાં પહેલા કીધું એમાંનું શું નથી થયું એકતું કોઈ કહેતું નથી ગણતું નથી કોઈ કહેતો એને ગણકારતા નથી એટલે લોકોને રહી વાત ચૂંટણી ઢંઢેરા છે ને રેવડી જે વિષય છે એ બેલફેર સ્ટેટની આપણે ત્યાં કલ્યાણકારી રાજ્યની કલ્પના છે એટલે પચાસ ટકા વિકાસમાં ખર્ચો થાય ને તો પચાસ ટકા લોક કલ્યાણમાં ખર્ચો થાય લોક કલ્યાણ એટલે હેલ્થ છે એજ્યુકેશન છે રોજગારના ડેવલપમેન્ટ છે એને માટે કરવાનું જ છે આ પછી એ રેવડીનો વિષય આવતો જ નથી આમાં મૂળ વિષય એવો છે પણ હવે જેને એકલું વિકાસ 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 કર્યું વિકાસમાં શું આવે છે અને હવે તો હોસ્પિટલો ને એ કઈ છે એના ડેવલપમેન્ટ તો ઘણા સમયથી ઓછા થઈ ગયા છે હેલ્થ સેન્ટરોના આ બધા લગભગ પ્રાઇવેટ ને હોસ્પિટલો પણ પ્રાઇવેટ ને એટલે બધું પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે વેપાર ઘુસી ગયો છે એટલે પચાસ ટકા ખરેખર હેલ્થ એજ્યુકેશન કરવાના હતા બંધ કરી દીધા છે જેની ઉપર અને બીજું બજેટમાં જે વ્યવસ્થાઓ છે જે વ્યવસ્થાઓ બજેટમાં ફાળવવામાં આવે છે એ પ્રમાણે શિક્ષણ અને હેલ્થ આરોગ્ય છે એ બધાને ફ્રી આપી શકાય એટલા નાણાં છે જ બજેટમાં હોય કે કે આ છે છે ના આપી શકે ગણતરી મને એટલા માટે ખબર જયારે પરિવર્તન પાર્ટી જયારે ફિલ્ડમાં ઉતરી ત્યારે આ ઢંઢેરો બનાવવાની પ્રક્રિયામાં કેશુ મેરી સાથે હું હતો બરાબર એટલે એમને કેવી રીતે અમે જે ઢંઢેરો એ વખતે જે સાહેબે સાથે રહીને જે બનાવડાયો હતો એ ઢંઢેરામાં લગભગ પચીસ ટકા જે ટેક્સિસના જે નાણાં આવતા હતા ને એ લોકોને પરત પરત આપવાની વાત આમાં પણ તમે તો એમાં જેટલું પણ કેજરીવાલે કીધું કીધું હોય હોય કે કે કોંગ્રેસે બીજેપી વાળાએ કીધું હોય આ બધા લોક કલ્યાણના કામો થઈ શકે એવું છે જ એટલે કોઈ હવામાં ધૂળ ગપ્પા મારે છે એવું નથી આ કરતા નથી એ જુદી વાત છે આવા પછી કરશે કેટલું એટલે કેજરીવાલના વિષયમાં તો કેજરીવાલ ફાવે છે એટલા માટે કે જૂનો ઇતિહાસ નથી અને બીજું એવું છે કે એને બે જ જગ્યાએ સરકાર એવા એક તો દિલ્હીની નાની સરકાર ને પંજાબમાં હમણાં બનાવી છે પણ એને જે કઈ કીધું ને એ કરી શકે છે કારણ કે એને વિધિન ધ લિમિટ જ કીધું છે બીજો ફાયદો દેશને એના કેજરીવાલના શાસનથી એ છે કે એ છે ને દેવું કરીને અથવા તો માઇનસમાં બજેટ આપતો નથી પુરાંત બજેટ હોય છે કોઈ પણ લોકશાહી દેશમાં પુરાંત બજેટ હોય ને તો દેવા થાય નહીં અને દેશ ગરીબ થાય નહીં દેવાદારીઓ થાય નહીં આ લોકો એ પેલા કોંગ્રેસ અને હવે બીજેપી જે દેવા વધાર્યા છે સાહેબ એકસો ને ચોપન લાખ કરોડમાંથી આ સાત આઠ સાલમાં એકસો ને ચાલીસ લાખ ઓગણચાલીસ લાખ કરોડ દેવું થઈ ગયું છે એટલે તમે જે દેવા કરવાનું સિસ્ટમ છે એમાં કેજરીવાલ બિલકુલ સાચા છે કે દેવું કરીને કોઈ દેવો કોઈ વિકાસ નહીં આવે એવો કોઈ વિકાસ થતો નથી હોતો જે બિલકુલ 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 વાસ્તુ હું આપને રોકવા માગીશ કે આપણી જોડે જે રીતે સમયનો અત્યારે તો અભાવ છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય ને તો ત્યારે વિધાનસભાની ચૂંટણી હોય ને તો ત્યારે રેવડી તો ઘણી બધી આપવામાં આવતી હોય છે ઢંઢેરો આવે છે પણ યોગ્ય રીતે પૂર્ણ વિરામ અને યોગ્ય રીતે કામ ક્યારે થાય છે તે તો હવે સમય જ બતાવે છે તેની સાથે જ્યારે ચૂંટણીના રાજકીય સમીકરણને લઈને તો આપણે ચર્ચા વિચારણા કરી અને તેની સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે હવે આવનારો સમય જ બતાવશે તેની સાથે વાસુદેવભાઈ કપિલભાઈ અને સિંહલભાઈ આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા એક મુદ્દા સાથે નવી એક ચર્ચા સાથે મને આપશો રજા નમસ્કાર